जय कैरियर एकेडमी जूनागढ़ ना सोशल मीडिया प्लेटफॉर्म ऊपर आजनो साफल्य गाथानो आ एपिसोड निहाळी रहेला आप सौ मित्रों ने डॉक्टर चिंतन विष्णु ना नमस्कार। मित्रों आप सौ मने जानो छो, पूर्व मामलतदार, पूर्व सरकारी अधिकारी अने हाल में जूनागढ़ नी जय कैरियर एकेडमी मा मानद मार्गदर्शन आपी रह्यो छु। मित्रों मारी साथे आप एक नवयुवान ने जोई रह्या छो, એમનો પરિચય આપવામાં હું ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું। એમનું નામ છે ધવલ ભેડા। ધવલભાઈ જય કેરિયર એકેડેમીના વિદ્યાર્થી છે અને હાલમાં જય કેરિયર એકેડેમીના મેસ વિષયના તેઓ ફેકલ્ટી તરીકે પણ છે, એ આજ દિન સુધી ફરજ બજાવતા હતા। બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી અને હાલમાં જ अलग अलग खाताओ पैकी खाता पसंदगीनी प्रक्रिया छे पूर्ण करीने तेओ आव्या छे अने हवे गुजरात सरकारमां तेओ क्लर्क तरीके पोतानी फरजो छे ए टूंक समयमां बजावा माटे करी अने जोड़ावाना छे। आवो आपणे वात करीए ધવલભાઈની साथे अने जाणीए एमनी साफल्य गाथा। ધવલભાઈ साफल्य गाथाना एपिसोडमां तमारुं स्वागत छे। थैंक यू सर। કેટલાય નવયુવાનો છે એ આપને અત્યારે જોઈ રહ્યા છે, આપને સાંભળવા માટે ઉત્સુક છે અને આપે કેવી તૈયારીઓ કરી, આપની સફળતાનું રાજ શું છે એ જાણવા માટે કરી, આપનાથી મોટિવેટ થવા માટે કેટલાય મિત્રો અત્યારે ઉત્સુક થતી આપણને સાંભળી રહ્યા છે। ધવલભાઈ સૌથી પહેલા તો અમને એ જાણવામાં રસ છે કે બિન સચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષાઓ પાસ કરી અને અંતિમ તબક્કામાં તમે જયારે પ્રવેશ કર્યો ખાતા પસંદગી, ત્યારે તમે હાલમાં કયું ખાતું પસંદ કરીને આવ્યા છો, તમને કયા ખાતામાં અને કયા હોદ્દા ઉપર અને કયા સિટીમાં નિમણૂક મળશે? સર મેં અત્યારે ડિપાર્ટમેન્ટ લીધું સિંચાઈ ઇરિગેશન વર્તુર સર્કલ રાજકોટ, એટલે સૌરાષ્ટ્રમાં મને મળશે ગમે ત્યાં। ઓકે, કારણ કે આ સર્કલ છે રાજકોટ નામ સિંચાઈ ઇરિગેશન, ટૂંકમાં સૌરાષ્ટ્રમાં તમને સિંચાઈ ખાતાની અંદર હા ક્લાર્ક તમને રાજકોટ વિભાગની અંદર છે તમને નિમણૂક છે મળી છે। હા સર, તો હવે તમારે હાજર થવા માટેના શું આદેશો આવશે? હવે સર ત્યાં તો ફાળવણી પત્ર આપી દીધો છે અમને અને આ જે પ્રોસેસ છે એ ચાલુ રહેવાની છે, એના પછી હવે જે તે ખાતાવાળા અમને બોલાવશે। ઓકે, અને પછી ઓર્ડર આપશે અને પછી તમારી આ નવી સફર છે શરૂ, નવી સફર ચાલુ થશે। થશે ધવલભાઈ, કેટલા વર્ષોથી તમે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છો? સર હું 2018 થી તૈયારી કરું છું અને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું જે કેરિયરથી જીપીએસસીની બેન્ચ ચાલુ હતી ને 2018 ત્યાંથી મેં શરૂઆત કરી હતી, 2018 થી હું કન્ટિન્યુઅસ તૈયારી કરું, 2017માં હું પાસ આઉટ છું। તો શું ભણ્યા છો શું? સર મેં સાયન્સ કરેલું અને પછી બી મિકેનિકલ કરેલું એન્જિનિયર। તમે બાય પ્રોફેશનલ આમ જુઓ તો એન્જિનિયર છો? હા સર, તમે એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થી છો? હા સર। તો એન્જિનિયરિંગનું જે ફિલ્ડ છે એ મૂકી અને આ જે જાહેર ફિલ્ડ છે કે જેમાં 8-16 છોકરો પણ તમારો કોમ્પિટિટર છે, કોમર્સ વાળો પણ કોમ્પિટિટર છે, આ ફિલ્ડમાં આવવા પાછળનું શું કારણ? એના એક બે રીઝન છે, હું તમને જણાવું તો પહેલું રીઝન તો એ છે કે મારે પ્રાઇવેટ જોબ કરવા કરતાં ગવર્મેન્ટ જોબ કરવી હતી અને બીજું મેઇન રીઝન જે મારા માટે હું મોટિવેટ થયો રજિસ્ટ્રેશન ને બધું ભેડા મોનિકા કરીને છે, જે આપણે જય કરીને સ્ટુડન્ટ છે, જે જીપીએસસી 1-2 પાસ થયા, અત્યારે એસઓ તરીકે છે ગાંધીનગરમાં, એ પાસ થયા પછી અમને લાગ્યું કે સરકારી નોકરીનું મહત્વ શું છે, પછી પારસભાઈ ને તમારા કોન્ટેક્ટમાં એમ તો બધું સમજાવ્યું કે આ એક અલગ જ ફિલ્ડ છે, એમ ત્યાંથી મેં તૈયારી શરૂઆત કરી। તમે આ તૈયારીની 2018ના વર્ષમાં શરૂઆત કરી એ પહેલા હા સર આ ફિલ્ડમાં તમારું જ્ઞાન શું હતું અને આજે 4 વર્ષ પછી તમારા જ્ઞાનમાં શું ફેરફારો થયા છે, તમને શું અનુભવાય છે? સર સાવ સાચું કહું ને તો ત્યારે મને એટલી ખબર હતી ભારતમાં કેટલા રાજ્ય છે ગુજરાત, બાકી જીકે મને ખાવ ખબર જ નહોતી, બંધારણમાં ખાલી એમ હતું રાષ્ટ્રપતિ જેવું કંઈક છે, બાકીના નીચેના કંઈ ખબર નહોતી, ખાવ ઝીરો ગણો તો હાલ એમ શરૂઆત એક નથી કરેલ હતી, બરાબર અત્યારે તો બહુ બધું છે, એમ બહુ બધું નોલેજ છે, બહુ બધું જાણવા મળ્યું, બહુ બધું શીખવા મળ્યું, આપણે જેવું વિચારતા એવું નથી પાછું અમુક સબ્જેક્ટમાં, અમુક આપણે વિચારતા કે આ સબ્જેક્ટમાં માર્ક મળશે તો રિયલમાં એવું નથી એમ। ઓકે, તમે આ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારીઓ દરમિયાન કેટલો સંઘર્ષ કર્યો, કઈ રીતે મહેનત કરી, કેટલી કલાક તમે અભ્યાસ કરતા, કઈ પદ્ધતિથી અભ્યાસ કરતા? સર જ્યારે જેકેમાં બેચ પૂરી થઈ ગઈ ને પછી લાઇબ્રેરીમાં આવી જતો હું, સવારે 8 વાગે લાઇબ્રેરી અહીંયા ખુલતી તો 8 વાગે આવી જતો, સાંજે 8 વાગે જતો હું, ટિફિન લઈને આવી જતો,
ઘરે બેઠા એ જ કરી કારણ કે લાઇબ્રેરીમાં વાંચવાના ઘણા બધા ફાયદા છે કારણ કે ત્યાં મને ધારો કે પ્રશ્ન થાય તો હું આજુબાજુ વ્યક્તિને પૂછી શકું બીજા વિદ્યાર્થીઓ હોય એને પણ પૂછી શકો કોઈ ને કોઈ ફેકલ્ટી હાજર હોય તો એને પૂછી શકો એ સૌથી મોટો ફાયદો થાય કોઈ ફેકલ્ટી હાજર હોય તો આપણે ડાયરેક્ટ એને પૂછી શકીએ એમ અને બીજું કેવું છે કે લાઇબ્રેરીમાં આવવાનો ફાયદો એ છે બીજો કોક વાંચતું હોય તો આપણે જોઈને ઈચ્છા થાય કે ભાઈ વાંચી આપણે થા મોબાઈલ યુઝ કરતા હોય એક્સ વાય ઝેડ આ બધા આટલી તૈયારીઓ કરે છે હા તો એમ કે ભાઈ હું તૈયારી કરું એમ અને મને ગમે ત્યાં પ્રશ્ન થાય તો પૂછી લઉં ત્યાં ત્યાં સોલ્યુશન થઈ જાય છેલ્લે ફેકલ્ટી હોય છેલ્લે કોઈ નહીં પારસભાઈ નો પૂછીને પારસભાઈ વારંવાર આવે લાઇબ્રેરીમાં મોટિવેટ કરો અમને કારણ કે જે પહેલી વખત પરીક્ષા કેન્સલ થઈ હતી ત્યારે બધા ડીમોટિવેટ થઈ ગયા કારણ કે 19 ની ભરતી હતી ને બિનસ ત્યારે એવું થયું તો પારસભાઈ અમારી પાસે કે ડીમોટિવેટ નહીં થવાનું એ રીતના બહુ મોટિવેટ કર્યા અમને પારસભાઈ તો તમને ટકી રહેવા માટે કરી અને પારસભાઈ મદદરૂપ થયા હા સર અને તમે એનું પરિણામ છે લાવી બતાવ્યું હા સર તો તમે અત્યાર સુધીમાં કઈ કઈ પરીક્ષાઓ આપેલી છે અને હજી આગળ ઉપર તમે શું આયોજન કર્યું છે તમારી કારકિર્દી ઘડવા માટેનું સર આગળ તો હું હમણાં જ કેલેન્ડર જે આવ્યું એમાં નાયબ મામલતદારની અને સેક્શન ઓફિસરની જગ્યા આવી છે એ અને ક્લાસ 1-2 ની અત્યારે મારો ફોકસ એમાં છે અને પરીક્ષા આપવામાં તો મેં બહુ બધી પરીક્ષા આપેલી છે પણ એમાં રેલવેની પરીક્ષા હતી એનટીપીસીની એમાં લેવલ 2 લેવલ 3 લેવલ 5 એ રીતના હતી એમાં હું છેલ્લા સ્ટેજમાં નીકળ્યો 0.42 માર્કના લીધે બાકી એક સ્ટેજ દૂર હતા એમાં 2 સ્ટેજ તો ક્લિયર કરી નાખ્યા બરાબર એની પહેલાં એક લોકો પાયલોટની હતી જે એન્જિનિયર વાળા જ આપી શકતા હતા એમાં સેમ આ સિચ્યુએશન થઈ ગઈ અને સૌથી વધારે પરીક્ષા આપી હોય તો આ ગુજરાત બોર્ડને એમ તમારી આ સફળતામાં તમારા માતા પિતા પરિવારના સભ્યો અને મિત્રો એનું શું યોગદાન રહ્યું છે તો સૌથી વધારે યોગદાન તો મારા માતા પિતાનું રહ્યું છે કારણ કે અમુક વખતે બધા એવું કહેતા હોય કે હવે 2-3 વર્ષ થઈ ગયા તો હવે તૈયારી મૂકો પ્રાઇવેટ જોબ ચાલુ કરી દો પણ મારા ઘરે એવું પ્રેશર બહુ ઓછું હતું કારણ કે મારા મમ્મી પપ્પા બહુ સમજતા હતા એને મને એમ જ કીધું તું અત્યારે તૈયારી કર પ્રાઇવેટમાં જ જાવ પૂરેપૂરો ટાઈમ આપે એમ બાકી બહુ બધા લોકોએ એવું કીધું કે ભાઈ તૈયારી મુકાવી દો પ્રાઇવેટ જોબ ચાલુ કરજો એક્સ વાય ઝેડ એમ તો માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો પછી 1.5 વર્ષ પહેલા જ આજથી મારી બેને પાસ થઈ બીજી વિષયમાં ભેડા વૈશાલી કરીને એ સેમ માય ક્લાસીસ હતી એમ મેં થોડું થાય રજીસ્ટ્રેશન આવ્યું મેં થોડીક આપણે ગર્લ લઈએ એમ પછી ફ્રેન્ડ સર્કલનો મારો બહુ સપોર્ટ હતો એમ ટૂંકમાં તમે બધા એવા ઉદાહરણો છો હા કે જે સાબિત કરે છે કે ભાઈ કોઈ પણ જાતની જે કઈ પણ અત્યારે આપણી સમક્ષ આવે છે કે પેપરો ફૂટે છે અને આ બધી બાબતોથી ભ્રમિત થયા વગર જો તૈયારી કરો છો તો તમને સફળતા ચોક્કસ મળે છે અને એ પણ પૂરેપૂરી ઈમાનદારી અને પારદર્શકતાથી એના તમે બધા ઉદાહરણો છો 100% સર બરોબર છે આ સાફલ્ય ગાથાના એપિસોડ થી આપણે મૂળ તો એ જ આપણો હેતુ છે કે ડીમોટિવેટ થઈ ગયા હોય કોઈ લોકો અને આપણો આ વિડીયો જોવે સાંભળે તો એની અંદર પણ એક ઉર્જાનો નવો સંચાર થાય મારા મત મુજબ છેલ્લા 15-16 વર્ષથી આ ફિલ્ડના જે વિદ્યાર્થીઓ છે એનું માર્ગદર્શન આપું છું બેડાભાઈ મારું એવું સ્પષ્ટપણે એક માનવું છે કે જે વિદ્યાર્થી નેગેટિવિટીથી દૂર રહે અને સતત પોતાની તૈયારીઓની પાછળ રચ્યો પૈચો રહે છે ને અને જે પ્રોપર માર્ગદર્શન મેળવે છે એ તો સફળતા મેળવે છે અને એક ને એક કરતા વધારે પરીક્ષાઓમાં પણ આ વિદ્યાર્થીઓ સફળ થાય છે આવું મેં અનુભવેલું છે તો તમે એક ટાઈમે જઈ ગઈ એકેડેમીમાં સ્ટુડન્ટ હતા અને એક તબક્કે પારસભાઈએ તમારી અંદર કઈ ટેલેન્ટ જોયું અને એણે તમને લેક્ચર લેવા માટેની ઓફર કરી આ બધી ઘટનાઓ શું હતી અને અત્યારે હવે તો તમે સરકારી નોકરીમાં જોડાવા જઈ રહ્યા છો ત્યારે હવે તમે લાંબો સમય સુધી પછી તમે એઝ એ ફેકલ્ટી હવે તમે કામ નહીં કરી શકો સર પણ આ જે ગાળો ફેકલ્ટીનો રહ્યો એનો ઉદ્ભવ કઈ રીતે થયો અને ગાળો કેવો રહ્યો હું જીપીએસસી મેચમાં આવતો ને સર તો એ મારો મેથ પ્લસ પણ છે મેથ્સ અને બંધારણ તો ત્યારે પ્રશ્ન ક્વેશ્ચન સરને પૂછતા હોય ત્યારે પારસભાઈને એવું થયું કે આ મેથ્સમાં આગળ વધશે એમ પછી મેં તમને કીધું કે લાઇબ્રેરીમાં કન્ટિન્યુઅસ અહીં બેસતો ને તો પારસભાઈ કોઈ ટ્રાય કરી કે પેપર આપ્યું મને સોલ્યુશન કે ક્લાસમાં તમે પેપર સોલ્વ કરાવ્યા હોય એમ તો મારી રીતના મેં પેપર સોલ્વ કરાવ્યું એટલે પારસભાઈને લાગ્યું કે આ છોકરો આ ફિલ્ડમાં આગળ વધી શકે એમ પણ છે એટલે પારસભાઈ મને એક વાર ચાન્સ આપ્યો અમુક સજેશન આપ્યા કે આ રીતના કરવાનું ફેરફાર કરવાના સજેશન આપ્યા પછી તમારી પાસે એક વખત આવ્યો કે સર કઈ રીતના આગળ વધવું એમ તમે મને સજેશન આપ્યા ફેરફાર કરાવ્યા કે આ રીતના નહીં કરવાનું એમ પછી મને પારસભાઈએ શરૂઆતમાં 2-3 ચેપ્ટર આપ્યા અત્યારે પછી હું મેથ્સ લેવા માંડ્યો અત્યારે પારસભાઈ બહુ તમામ પારસભાઈ બહુ સપોર્ટ કર્યો મેમ ફેકલ્ટી તરીકે કેવો અનુભવ ફીલ શું થાય તમે જયારે બીજા વિદ્યાર્થીઓને ભણાવો છો માર્ગદર્શન આપો છો સર એક્સપિરિયન્સ તો પ્રિમિલિન જ ન કરી શકીએ
કારણ કે બે મારો પોઈન્ટ મારા માટે પ્લસ પોઈન્ટ છે અને છોકરા માટે મારા માટે પ્લસ પોઈન્ટ એ છે કે હું ભણાવતો તો મને ખબર પડી જાય કે આવા અભ્યાસ તન ઉદ્ભવે છે એમ એનાથી મારી સ્પીડ વધી ગઈ પેપરો મને ફાયદો થતો સતત રિવિઝન એ તમારે વારંવાર થાય સતત રિવિઝન કરવું પડે અને સતત છોકરા નવું નવું કેવું હોય તો એમાં આપણે આગળ વધવું પડે અને સ્ટેજ ઉપર જાય તો એ અલગ જ માહોલ છે એમ કારણ કે સામે છોકરા બેઠા હોય 100-200 જણા અને એને આપણે ભણાવવાના તો એ અલગ જ એક્સપિરિયન્સ છે તમારા મતે કોચિંગ લેવું જોઈએ કે નહીં કોચિંગ થી શું ફાયદો થાય છે તૈયારી કરશો આગળ મેં પેલા ભૂલ કહી દીધી એમ મેં પેલા શરૂઆતમાં ક્લાસીસ નો હું બુક લઈ લીધી પણ મને આઈડિયા જ નથી ખબર જ નથી શું વસ્તુ એક વખત તો ક્લાસીસ તો કરવા જ પડે અને ક્લાસીસ ધારો કે પોસિબલ નથી તો ગાઈડન્સ તો હું લેવું જ પડે આમાં એટલે ઘણા છોકરાઓ અમારો કોન્ટેક્ટ કરતા હોય છે અમને કહેતા હોય છે કે ભાઈ તમારી ફલાણી બેચ છે તેનું મટીરિયલ અમને મોકલો અમારે જોતું હોય તો શું ખર્ચો સામાન્ય રીતે જય કેરિયર એકેડેમીએ ક્યારે કોઈનું કોઈ મટીરિયલ સેલ કર્યું નથી કારણ કે આપણે હંમેશા એવો જ આગ્રહ રાખીએ છીએ કે મટીરિયલ બનાવો તમારું મટીરિયલ તમે જાતે બનાવો વિવિધ રેફરન્સ બુકનો તમે ઉપયોગ કરો પણ આ રેફરન્સ બુકમાંથી શું વાંચવું કેટલું લેવું કેટલું છોડી દેવું હા એ મહત્વનું અને કઈ રીતે તૈયારીઓ કરવી આ વિઝન તમને એક વખત કોઈ સારી સંસ્થામાં કોચિંગ તમે જોઈન કરો તો આ વિઝન તમને આવે છે તો બેડાભાઈ જે નવા કેન્ડિડેટ્સ જે અત્યારે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે આપણને જોઈ રહ્યા છે એમને એક સફળ ઉમેદવાર તરીકે તમે શું સંદેશ આપશો તો સંદેશમાં તો તમે જે કીધું એ નેગેટિવિટી તો બહુ દૂર રહ્યો કારણ કે એ આપણા મગજ ઉપર બહુ નાનું પ્રેશર ક્રિએટ કરી નાખશે અને આ ફીલ એવું છે કે તરત જોબ ન મળે થોડી એક ધીરે જ રાખવી પડે પેશન્સ રાખવું પડે તમારે પેપર ફૂટવાનું એ એની પ્રક્રિયા ચાલુ જે હોય તે આપણે આપણા એક જ ફોકસ ઉપર રાખવાનું અને મેક્સિમમ રિવિઝન કરો અને સૌથી વધારે મોક ટેસ્ટ કરો મોક ટેસ્ટ નહીં ભરે તો આપણે આપણી જાતને ઓળખી જ નહીં શકીએ કે આપણે કેટલા કેટલું આવડે છે કારણ કે મેં સીપીટી વખતે બહુ મોક ટેસ્ટ ભરેલી 64 મોક ટેસ્ટ મેં ભરી હતી એના પછી મને ખબર પડી મારી ક્યાં ક્યાં નાની નાની ભૂલ થઈ છે અને બીજું ગ્રુપ ડિસ્કશન રાખો એ મેં ચિંતન સરપારી શીખું કે ગ્રુપ ડિસ્કશન થી ફાયદો એ અમુક જીકે જેવા પોઈન્ટ છે ને એ વાંચવા કરતા કોઈ બોલશે ને તરત આપણને યાદ રહી જાય અને તમે લાઇબ્રેરીનો મેક્સિમમ યુઝ કરો કારણ કે લાઇબ્રેરીથી અલગ ના હોય છે એવું એટમોસ્ફિયર તમને ક્રિએટ થાય એવું ઘરે આપણે ભલે ઘરે શાંતિ જ હોય અને એટમોસ્ફિયર એવું ન હોય સર અહીંયા કેવું ઘરે હોય તો આપણે સુતા સુતા વાંચવાનું ટેવું પડી જાય પછી મોબાઈલ યુઝ કરવાનું થઈ જાય અહીંયા એટમોસ્ફિયર એવું હોય ને બીજું ગમે તે લાઇબ્રેરી પણ લાઇબ્રેરી યુઝ કરો અને બીજા ગ્રુપ ડિસ્કશન રાખો અને ગ્રુપ સારી રીતના બનાવો અને મેક્સિમમ પેપર કરો અને આપણે પાસ થવાના જ છીએ મહેનત કરીએ તો આ ફીલ એવું હોય કે મૂકી દેવાનું નથી આ કોલેજની એક્ઝામ જેવું નથી કે ભાઈ તમે 5 મહિના તૈયારી મોજ કર્યો 1 મહિના તૈયારી સતત ચાલુ જ રાખો હા નિરંતર ચાલતી પ્રક્રિયા નિરંતર જેમ કે હું મારું દાદા હું આ સિલેક્શન થઈ ગયું બે દિવસ આવ્યો તો ચિંતન સન પાર્ક મને શું કીધું હવે ભેડા ભાઈ જીત્યું એ તમને જોબ મળી જવાનું આજથી દોરી દીધો બીજા ફોકસ ના કારણ કે આ મૂકી દેવા ને પછી પીક પકડતા બહુ વાર લાગે એટલે કન્ટિન્યુઅસ તૈયારી હું હજી લાઇબ્રેરીમાં આવું છું તૈયારી ચાલુ જ છે મારી ટૂંકમાં હું મિત્રો એટલું આપને કહેવા માંગીશ કે સ્માર્ટ વર્ક કરવું પડશે સ્ટ્રેટેજી બનાવવી પડશે અને અભ્યાસ કરવાની અલગ અલગ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો પડશે જેમ ભાઈએ વાત કરી ભેડા ભાઈએ કે ભાઈ ડિસ્કશન તો 3-4 મિત્રોનું મેં પણ ગ્રુપ બનાવેલું હતું હું જ્યારે જીપીએસસીની તૈયારી કરતો અને અમે લોકો અલગ અલગ વિષયો વેચી લેતા કે ભાઈ બીજા દિવસે આપણે આ વિષય ચર્ચા કરશું અને નેક્સ્ટ ડે અમે ભેગા થઈ અને એ વિષય ઉપર ચર્ચા કરીએ નોટ્સ બનાવીએ એકબીજાને પ્રશ્નો તરી કરીએ એક વ્યક્તિ હાથમાં બુક લઈને પ્રશ્નો પૂછે અને જેને આવડે એ જવાબ બોલે ના આવડે એ પેલો પ્રશ્ન અને જવાબ નથી આવ્યો એ નોંધી લાગે એટલે એની પાસે એક આખી એવી નોટ્સ તૈયાર થાય છે કે જેમાં એને ન આવડતા પ્રશ્નોનો સંગ્રહ છે પછી હું મારા રૂમમાં મોટા બ્લેક બોર્ડ રાખતો અને એની ઉપર હું જે લખી અને તૈયારી કરતો સતત લખી લખીને હું મારી રિફિલ છે એ પૂરી કરતો બરોબર છે એટલે આ પ્રમાણે પણ તૈયારીઓ છે કરવી જોઈએ હવે ઓનલાઈન ફલક ઉપર પણ આપણને ઘણું બધું માર્ગદર્શન છે મળી રહે છે તો જય કેરિયર એકેડેમી પણ છે હવે ઓનલાઈન ફલક ઉપર આવી રહી છે જય કેરિયર ઓનલાઈન નામથી ટૂંક સમયમાં એની બધી માહિતીઓ અમે આપને સુધી પહોંચાડશું અમારી યુટ્યુબ ચેનલ અને અમારા ફેસબુક પેજની સાથે તમે જોડાયેલા રહેજો તો દૂર બેઠા પણ તમે જય કેરિયર એકેડેમીના માર્ગદર્શન થકી સફળતા છે એ ચોક્કસ મેળવી શકશો તમારી જાત ઉપર જે ભરોસો રાખો સતત અને સખત છે મહેનત કરતા રહ્યો પ્રોપર માર્ગદર્શનથી આગળ વધવું બહુ જરૂરી છે કારણ કે જો પ્રોપર માર્ગદર્શન નહીં હોય તો તમારો સમય વેડફાશે અને અત્યારે
સમય સૌથી કિંમતી છે, વધુ સમય તમારો પણ નથી લેતો મિત્રો. ધવલભાઈની સાફલ્ય ગાથા ઉપરથી ભવિષ્યમાં આપણી પણ સાફલ્ય ગાથા રચાય એવું તમને માર્ગદર્શન મોટિવેશન મળ્યું હશે. સાફલ્ય ગાથાના નવા એપિસોડમાં ફરી પાછા મળીશું મિત્રો, ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.